વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પાઠની અંદર આગળ જઈએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રની ચર્ચા કરી હતી, બરાબર. સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે, એકબીજા ઉપર નિર્ભર હોય, એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો, બરાબર. તો નિવસન તંત્રની રચના થાય તો અહીંયા આપણે એક કૃત્રિમ નૈસર્ગિક નિવસન તંત્રની વાત વિચારીએ. એની આપણે વાત કરીએ તો બગીચાની પહેલાં આપણે વસ્તુ વિચારીએ. હવે બગીચો જે છે એ પણ નિવસન તંત્ર છે. હવે બગીચાને આપણે નિવસન તંત્ર શા માટે કીધું, તો એના મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો બગીચો છે કોઈ એક વિસ્તાર, બગીચાનો એક એરિયો છે એટલો વિસ્તાર, એની અંદર જે કોઈ સજીવો છે અને અજૈવિક ઘટકો છે, એટલે કે પાણી, વરસાદ, તાપમાન, આ એકબીજા ઉપર અસર કરશે, એકબીજા આંતરક્રિયાઓ કરશે, જેને લીધે આપણે બગીચાને નિવસન તંત્ર કહી શકીએ, બરાબર. તો બગીચાના સજીવો કોઈ એક વિસ્તારમાં રહેલા, બગીચો છે એની અંદર કોઈ એક વિસ્તારમાં રહેલા સજીવો તેમજ ભૌતિક પર્યાવરણ, તેમજ ત્યાંનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે, તેથી બગીચાને નિવસન તંત્ર કહે છે. બરાબર, સમજો મેં શું કીધું. નિવસન તંત્ર શા માટે બગીચાને કહેવાય, તો કે કોઈ એક વિસ્તારમાં રહેલા સજીવો અને ત્યાંનું ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે શું કરશે, આંતરક્રિયાઓ કરશે, એટલે બગીચાને પણ આપણે શું કહેશું, નિવસન તંત્ર કહેશું. નિવસન તંત્રની અંદર ત્રણ વસ્તુ હોય, એટલે કે જૈવિક ઘટકો હોય, એટલે કે સજીવો હોય, બરાબર, અને બીજું હોય અજૈવિક ઘટકો. તો આપણે બગીચાને નિવસન તંત્ર કીધું તો એના એની અંદર રહેલા જૈવિક ઘટકો એટલે કે સજીવો ક્યાં ક્યાં હોય એની આપણે વાત વિચારીએ તો બગીચાની અંદર જુદી જુદી વનસ્પતિઓ હશે, બરાબર, સુશોભનને લગતા વૃક્ષો છોડવાઓ હશે, મોગરો છે, ચમેલી છે, બરાબર. તો આવી બધી વનસ્પતિઓ બગીચાની અંદર હશે. ત્યારે બીજા સજીવોની આપણે વાત કરીએ તો પક્ષીઓ, કીટકો, કાચિંડો છે, ચકલીઓ છે, બગલાઓ છે, તો આવા બધા સજીવો બગીચાની અંદર સરળતાથી તમે જોશો. હવે એની સાથે એ જે સજીવો જે છે એની અંદર તમે ઉત્પાદકો એટલે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, બરાબર, તો એની અંદર લીલી વનસ્પતિઓ આવશે, ક્લોરોફિલ ધરાવતા બેક્ટેરિયા આવશે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. બગીચાની અંદર આવા સજીવો છે ઉત્પાદક. એના પછી ઉપભોગીઓ એટલે ઉત્પાદકો ઉપર પોતાનું જીવન છે એ નિર્ભર કરતા હોય, અથવા બીજા ઉપભોગીઓ ઉપર પોતાનું જીવન નિર્ભર કરતા હોય, એટલે કે બીજા પ્રાણીઓ પરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. આ બધા ઉપભોગીઓ છે બગીચાની અંદર આપણને જોવા મળશે. અને મહત્ત્વની વાત, વિઘટકો છે એ પણ બગીચાની અંદર જોવા મળશે. વનસ્પતિ કે પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે એનું વિઘટન કરી નાખે, એટલે કે એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો છે એને સરળ કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરી નાખે. આવા સૂક્ષ્મજીવ, આવા બેક્ટેરિયા જેને વિઘટકો તરીકે ઓળખાય, એટલે કે જીવાણુ, બેક્ટેરિયા, વિઘટકો, બરાબર. તો હવે આ બધા જે સજીવો જે છે, બરાબર, એ અજૈવિક ઘટકો એટલે કે પાણી, પવન, ભૂમિ, આ બધાને, આ જે બધા અજૈવિક ઘટકો છે, બરાબર, એના ઉપર આ બધા સજીવો છે એના સાથે આંતરક્રિયાઓ કરશે. આ બધાય ઘટકો છે એની આ સજીવો ઉપર અસર થાય, એટલે કે એકબીજા
જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરશે, બરાબર? આંતરક્રિયાઓ દરમિયાન પોતાની વૃદ્ધિ વિકાસ કરશે, ખોરાકની જરૂરિયાત સંતોષશે અને આવી રીતે એકબીજાને અસર પહોંચાડશે. તો આવું બધું સજીવો જ્યાં છે, ભૌતિક પર્યાવરણ છે, એકબીજાને અસર કરે છે. આવી વસ્તુ આપણને બગીચાની અંદર જોવા મળે છે. એટલે આપણે બગીચો છે એને નિવસન તંત્ર તરીકે ઓળખી શકીએ. બગીચો છે એ કૃત્રિમ નિવસન તંત્ર, બરાબર? અથવા આપણે એવું કહી શકીએ કે બગીચો છે એનું જે નિવસન તંત્ર છે, જ્યાં સજીવો એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો એ પૂરતા પ્રમાણમાં છે, બરાબર? જેને લીધે આપણે બગીચો છે એને આપણે નિવસન તંત્ર, નૈસર્ગિક નિવસન તંત્ર તરીકે પણ ઓળખી શકીએ. ઘણી વખત આપણે આપણા ઘરની અંદર એક સામાન્ય એવું વનસ્પતિઓ છે એનું વાવેતર કર્યું હોય, બરાબર? થોડીક સ્પેસનો ઉપયોગ કર્યો હોય, જુદા જુદા સજીવો ત્યાં વસવાટ, માળાઓ છે, પક્ષીઓ છે એ બાંધતા હોય, તો એ પણ આપણે બનાવેલું એક કૃત્રિમ નિવસન તંત્ર થયું, બરાબર? જંગલો જે છે એ કુદરતી નિવસન તંત્રનો ભાગ છે. હવે આપણે કૃત્રિમ નિવસન તંત્ર એવું એક માછલી ઘરની ચર્ચા કરીએ. તો તમે લોકોએ બધાએ માછલી ઘર જોયેલું જ હશે, બરાબર? માછલી ઘર જે છે એની અંદર આપણે અલગ અલગ પ્રકારની માછલીઓ, અને માછલી ઘર માની લ્યો કે આપણે એક સરસ મજાની ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ આપી માછલી ઘર બનાવવાની વાત છે, બરાબર? તો તમે પોતે પણ માછલી ઘર છે એ બનાવી શકો, બરાબર? માછલી ઘર છે એ કૃત્રિમ નિવસન તંત્ર છે. એના માટે આપણે શું કરશું માછલી ઘર બનાવવા માટે? તો એક જાર લેશું અથવા તો એવું એક કાચની પેટી લેશું, બરાબર? આ જારની અંદર આપણે પાણી નાખશું, બરાબર? પાણી નાખ્યા પછી આપણે એની અંદર એક ઓક્સિજન પંપનો ઉપયોગ કરશું, બરાબર? ઓક્સિજન પંપ છે એમાંથી પાણીની અંદર ઓક્સિજન સતત ઉમેરાતો રહેશે. ઓક્સિજન પંપ દાખલ કરી દીધો. એ સિવાય આપણે એની અંદર માછલીઓ, મીઠું પાણીનો ઉપયોગ કર્યો હોય એટલે મીઠા પાણીની માછલીઓ લેશું, નાની માછલીઓ. જે આપણે માછલી ઘરની અંદર આપણું જે બનાવેલી છે એક જાર લીધી, આપણે એક પેટી લીધી, એની અંદર માછલીઓ નાખશું. નિયમિત માછલીઓનો જે ખોરાક છે એ આપણે નાખશું. સામાન્ય લીલ, બરાબર, એ પણ આપણે માછલી ઘરની અંદર ઉમેરશું. હવે આવું જે બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી નાખીએ એટલે આપણું માછલી ઘર તૈયાર થઈ ગયું. ફરીથી આપણો શું કરવાનું માછલી ઘર બનાવવા માટે? તો એક જાર લેવાની અથવા એક પેટી લેવાની કાચની, એમાં આપણે પાણી ભરશું, લીલ, સામાન્ય લીલ કે સેવણ છે એની અંદર થોડીક ઉમેરશું, બરાબર? ઓક્સિજન પંપ એની અંદર જવા દેશું, નાની માછલીઓ એની અંદર નાખશું, એટલે આપણું માછલી ઘર તૈયાર થઈ ગયું. હવે આ જે માછલી ઘર છે એ પણ એક નિવસન તંત્ર તરીકે ઓળખાય, કૃત્રિમ નિવસન તંત્ર. હવે વાત એ છે કે માછલી ઘર છે કૃત્રિમ નિવસન તંત્ર, એને આપણે કૃત્રિમ નિવસન તંત્ર અથવા તેને નિવસન તંત્ર શા માટે કીધું? તો હમણાં જ આપણે વાત કરી હતી બગીચાની, બરાબર, કે નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયાઓ થવી જોઈએ, તો એ નિવસન તંત્ર તરીકે ગણી શકાય. હવે તમે માછલી ઘરની અંદર તમે જોશો તો માછલીઓ છે એને તમે ખોરાક નાખો છો, બરાબર, એટલે એ ખોરાક મેળવશે. એ સિવાય હજી મેં તમને એક વાત સમજાવી કે લીલ કે સેવાળ, નાની માછલીઓ અમુક એવી હશે કે જે લીલ અને સેવાળ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, બરાબર? એટલે એ થયું ઉત્પાદક. માછલી ઘરની અંદર લીલ કે સેવાળ છે એ ઉત્પાદક તરીકે ઓળખાણું, પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરશે, કાર્બન ડાયોક્સાઇડ છે એ મેળવશે, માછલીઓ છે એ ઓક્સિજન મેળવશે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઉત્પાદક કરશે, પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરશે અને ઓક્સિજન મુક્ત કરશે. આ ઓક્સિજન છે એનો ઉપયોગ ઉપભોગીઓ કરશે, ઉપભોગી એટલે માછલીઓ જે એનો ઉપયોગ કરશે. એ ઉપભોગીઓએ ઓક્સિજનનો ઉપયોગ કરશે,
પોતાની વૃદ્ધિ અને વિકાસ કરશે. મતલબ એવો થયો કે ભાઈ અહીંયા જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયાઓ શરૂ થઈ ગઈ. બરાબર, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આ બધા અજૈવિક ઘટક થયા. હવે જ્યારે માછલીઓ છે કે લીલ કે શેવાળ છે એનું વિઘટનની પ્રોસેસ પણ થાય, એટલે કે વિઘટકો છે પણ એ પણ ઉમેરાતા જાય, એટલે આપણે પાણી છે માછલી ઘરનું એ સમયાંતરે આપણે બદલવું પડે. બરાબર, નકર લીલ કે શેવાળની માત્રા વધી જાય તો ઓક્સિજન જે છે માછલીઓને જે મળવું જોઈએ વાતાવરણમાંથી ઓક્સિજન છે, આપણે ઓક્સિજન પંપ નાખ્યો એ સિવાય પાણીની અંદર ઓક્સિજન વાતાવરણમાંથી પણ એ આપમેળે કુદરતી રીતે ઓગળતું હોય, જેનો દરિયાઈ જીવો કે નદીની અંદર કે સરોવરની અંદર વસવાટ કરતા સજીવો એનો ઉપયોગ કરતા હોય. બરાબર, માછલી ઘરની અંદર આપણે નિયમિત ખોરાક નાખીએ છીએ એટલે આપણી જે પ્રોબ્લેમ છે એ બહુ જ ઓછી થાય. બરાબર, હવે તમે વિચારો કે અહીંયા જૈવિક અને અજૈવિક ઘટકો બે તમને જોવા મળે છે માછલી ઘરમાં, જૈવિક અને અજૈવિક ઘટક આ બે આંતરક્રિયાઓ કરશે. આંતરક્રિયા જ્યાં શરૂ થઈ ગઈ જૈવિક અને અજૈવિક ઘટકોની, ત્યાં નિવસન તંત્રની રચના થઈ ગઈ. માછલી ઘર કોણીએ બનાવ્યું? તો કે ભાઈ આપણી પ્રવૃત્તિ કે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા બન્યું, એટલે આપણે માછલી ઘર છે એને કુદરતી નહીં પણ કૃત્રિમ નિવસન તંત્ર તરીકે ઓળખીએ. હાલો, બીજા તમને સરસ મજાના ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન પૂછેલા છે માછલી ઘરને આધારિત. હવે માની લો કે માછલી ઘરની અંદર આપણે બીજી મોટી માછલીઓ નાખશું, બરાબર, કે જે નાની માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય તો શું બનશે? હવે માની લો કે તમે એવું કરશો તો એ શું કરશે? નાની માછલીઓને ખાઈ જાય, મોટી માછલી છે એ. બરાબર, તો હવે મોટી માછલીઓ છે આપણે એવું જો વિચારતા હોય કે જીવંત રહી જશે તો એ આપણી મોટામાં મોટી ભૂલ છે. એટલે કે ભક્ષક સજીવ, મોટી માછલી એટલે એ ભક્ષક સજીવે નાની માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, માછલી નાની પૂરી થઈ ગઈ, તો હવે પરિસ્થિતિ શું થાય કે એને ખોરાકની તંગી સર્જાય, એટલે મોટી માછલીઓ છે એ પણ મૃત્યુ પામશે. બરાબર, એટલે આપણે માછલી ઘરની અંદર ભક્ષક સજીવો છે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હાલો, એક બીજા મુદ્દાની પણ આપણે ચર્ચા કરીએ કે માછલી ઘરની અંદર જો તમે એનું પાણી નહીં બદલાવો, એને સાફ નહીં કરો સમયાંતરે તો શું થાય? હવે માની લો કે આપણે પાણી નહીં બદલાવીએ, સાફ નહીં કરીએ, તો લીલ કે શેવાળની માત્રા છે એ અતિશય વધી જાય, જરૂરિયાતથી વધુ વધી જાય. બરાબર, જરૂરિયાતથી વધુ વધી જાય, તો હમણાં જ મેં તમને વાત સમજાવી, બરાબર, કે એની અંદર ઉત્સર્ગ દ્રવ્યો, નકામા દ્રવ્યો પાણીની અંદર ઉમેરાય, જેની ઝેરી અને ખરાબ અસર એની અંદર જે વસવાટ કરતા સજીવો છે એના ઉપર થશે. બરાબર, પરિણામે પરિસ્થિતિ એવી થાય કે માછલી ઘરમાં જે આપણી માછલીઓ છે, બરાબર, એનું આયુષ્ય ઘટી જાય. એટલે આપણે માછલી ઘર છે એને આપણે સમયાંતરે શું કરવું પડે? એનું પાણી બદલવું પડે, એની કાળજી રાખવી પડે. બીજી અગત્યની વાત, આપણે માછલી ઘર ઉપરથી એના પાર્ટીશન ત્રણ એના ગોઠવણ કરી શકીએ કે માછલીઓ છે એની અંદર ઉત્પાદક કોણ. બરાબર, તો આપણે કહી શકીએ લીલો શેવાળ અથવા લીલ, એના એના ઉપર નભનારા સજીવ કોણ? તો કે નાની માછલીઓ. નાની માછલી એટલે આપણે એને તૃણાહારી પણ કહી શકીએ કે જે લીલ કે શેવાળ કે આપણે જે ખોરાક નાખીએ છીએ એનો ઉપયોગ કરે. અને એના પછીની વિચારીએ આપણે તો મોટી માછલી. બરાબર, તો અહીંયા એક સજીવો છે એની એક સાંકળરૂપ રચના જોવા મળશે. બરાબર, અને વધુ આપણે માહિતી આના પછીના લેક્ચરમાં શીખશું.